ग्लूकोज होने के अभी अस्थि विद्यार्थी मित्रों धोरण 7 અને 8 બંને માં યુનિટ 1 આપણે પૂર્ણ કરે છે અને આજથી આપણે ગ્રામરના પોઈન્ટ નંબર 2 ની શરૂઆત કરવા જઈએ છીએ. વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ સૂચના છે સાંભળી લેજો કે ધોરણ 7 અને 8 બંને માં ગ્રામરનો પોઈન્ટ સેમ જ છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે બંનેનો ભેગો YouTube વિડિયો થશે કે ધોરણ 7 વાળા વિદ્યાર્થીઓને પણ ભણવાનો છે અને ધોરણ 8 વાળા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવાનો છે. તમારા નેક્સ્ટ સોમવારે આપણો ગ્રામરનો ટેસ્ટ છે અને એ ટેસ્ટની અંદર આપણે આ કાળ વિશે પૂછ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો કોઈ ટીચરના એડવાન્સ આપણે અધર લેક્ચર લઈશું અને ક્લિયરનું સેટિંગ કરી આપણો આ કોર્સ અહીંયા પણ પૂર્ણ કરી નાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ, તમે બધા સાદા વર્તમાન કાળ વિશે જાણો છો કે ધોરણ 5ની અંદર પણ સાદો વર્તમાન કાળ વિશે થોડું ઘણું સમજ્યા હતા, ધોરણ 6માં પણ આવ્યું હતું, ધોરણ 7માં પણ આવ્યું હતું અને હવે ધોરણ 8માં પણ આવે છે. બરાબર, બધા જ વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળ વિશે તમે જાણો છો. સાદો વર્તમાન કાળ એટલે શું? તો સાદો વર્તમાન કાળ એટલે વિદ્યાર્થી મિત્રો રોજિંદી અથવા ટેવ વર્ષ પ્રમાણે આપણે રોજ સવારે ઉઠીએ ત્યારથી આપણે ટેવ પ્રમાણે જ આપણે કામ કરીએ છીએ. જેમ કે હું મારી જ રોજની ટેવ તમને કહું કે ચલો સોમવારથી શનિવારનું મારું એક જ શિડ્યુલ હોય છે કે સવારે હું 5 વાગે ઉઠી જાઉં, 5 વાગે ઉઠું એવું સીધું બ્રશ કરી મારી દિનભરની ક્રિયા ફિનિશ કરી પછી હું સીધું જ પહેલાં રોટલીનો લોટ બાંધી દઉં છું. એના પછી હું ચા બનાવું છું, ચા બનાવ્યા પછી હું કચરા અને પોતા કરી નાખું છું. સવારે જ હું આ બધું કામ ફિનિશ કરી નાખું છું. કચરા પોતા કર્યા પછી હું મારો ચા અને નાસ્તો લઉં છું. એના પછી હું નાહી લઉં છું, નાહ્યા પછી હું ભગવાનના દીવાબત્તી કરું છું અને દીવાબત્તી કર્યા પછી હું રેડી થઈ અને ડાયરેક્ટ સ્કૂલ આવું છું. બરાબર, તો આ મારી રોજની ક્રિયા છે. પછી હું 12:15 પછી 12:15 હું ઘરે પહોંચું છું. ઘરે પહોંચ્યા પછી જો રોટલી બનાવવાની હોય તો રોટલી બનાવું અથવા તો હું ડાયરેક્ટ જમવા બેસી જઈએ છીએ. પહેલાં તો નાહી ધોઈ, કારણ કે અત્યારે કોરોનાની સિઝન ચાલે છે એટલે સ્કૂલેથી ગયા પછી પહેલાં તો નાહી ધોઈ લેવાનું. બરાબર, નાહ્યા પછી હું જમી લઉં છું, જમ્યા પછી વાસણ અને કિચન સાફ કરી નાખું છું. થોડીક વાર મારા નાનો એક બીજા ધોરણમાં મારો બાબો છે એને થોડી વાર સ્ટડી કરાવું છું અને લગભગ 1:30 વાગ્યા પછી અમે આરામ કરીએ છીએ. તો આ મારી રોજનું શેડ્યુલ છે. તો આ રીતે તમારું પણ શિડ્યુલ હશે કે તમારી મમ્મીનું શિડ્યુલ તમે લો છો કે મમ્મી સવારે ચલો 4:30 ઉઠતી હોય, કોઈ પપ્પા 12 વાગ્યા નોકરી કરવાનું હોય તો મમ્મીને ટિફિન રેડી કરવાનું હોય તો મમ્મી વહેલા પણ ઉઠી હોય, જો ઘરે કશું જ કામ ના હોય તો થોડું લેટ પણ ઉઠી શકો છો. તો તમે એની મમ્મી ઉઠ્યા પછી નાહી ધોઈ બ્રશ કરે છે, ચા નાસ્તો રેડી કરે છે, ભગવાનની દીવાબત્તી કરે છે, પોતે ચા નાસ્તો કરે છે, તમને કરાવે છે, વાસણ લુગડા કચરા પોતા બધું જ કામ કરવાનું હોય છે. તો આપણે રોજ બરોજ થતી ક્રિયાઓ છે. તો રોજની જે ક્રિયાઓ રોજિંદી ટેવ પ્રમાણે થતી ક્રિયાઓ દર્શાવી હોય ત્યારે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે એની ડેફિનેશન જાણીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે તમારી ચોપડીની અંદર લખી છે એનાથી કંઈક અલગ પણ હું લખીશ અને એ ટાઈપની પણ લખીશ. જો કરતા દ્વારા કોઈ પણ ક્રિયાઓ કરતા એટલે કે આઈ યુ હી શી ઈ વી યુ દે બહુવચનના કર્તાઓ દ્વારા જે ક્રિયાઓ થતી હોય કેવી ક્રિયાઓ? તો રોજબરોજની ક્રિયાઓ નિયમિત થતી હોય, દરરોજ થતી હોય, ટેવ પ્રમાણે થતી હોય અથવા તો કોઈક વખત થાય, કોઈ વાર ન પણ થતી હોય એવી પણ ક્રિયાઓ હોય છે અને અમુક ટેવ મુજબ થતી ક્રિયાઓ કે મારી આ ટેવ છે કે ચલો રાત્રે સૂતા પહેલાં મને કંઈક ખાવા જોઈએ છે એ મારી ટેવ છે તો હું એ ક્રિયા દરરોજ કરું છું કે રાત્રે 10:30-11 વાગે શું એ પહેલાં મને કંઈક કોરો નાસ્તો જોઈતો હોય તો એવી આપણી કોઈ ઘણા છોકરાઓની ટેવ હોય છે. તો આવી ટેવ પણ હોય છે અને કદાચ કોઈ વાર ન થતી એવી ટેવ હોય અને કોઈક જ વાર થતી હોય એવી ક્રિયાઓ દર્શાવી હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે બોર્ડમાં ધ્યાન આપીશું તો આપણે મેં ડેફિનેશન લખી છે કે રોજિંદી અથવા ટેવ થતી ક્રિયા દર્શાવવા માટે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત આ કાળ એ રોજબરોજની ક્રિયાઓ કે દરરોજ થતી આપણે ડેલી ક્રિયાઓ, મેં તમને કહ્યું કે મમ્મી સવારે ઉઠતી હોય તો કેવી ક્રિયાઓ કરતી હોય તો એ ટાઈપની ક્રિયાઓ. બીજું કે કોઈ સ્વભાવ, કોઈ ક્રિયા કે આદત, કોઈ આપણો કોઈની સ્વભાવ હોય, કોઈ આદત, આદત મીન્સ કે તે કે રોજ આટલેથી આટલા ટાઈમે આ વસ્તુ કરવું કરવું ને કરવું જ, એ સાંજે રાત્રે જમ્યા પછી 2 કિલોમીટરનો આંટો મારવો એટલે મારવું, આ આપણું રોજનું ટ્રેન હોય તો એ. બીજું કે સનાતન સત્ય, સનાતન સત્ય કે જે વસ્તુ પોસિબલ છે કે સૂર્ય પૂર્વ દિશામાંથી જ ઉગે છે, પશ્ચિમમાંથી ઉગતો નથી, તો આ વસ્તુ સનાતન છે. તો એના માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. રોજનું શિડ્યુલ સમયપત્રક ટાઈમ ટેબલ પ્રમાણે અને આ બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો કાળદર્શક શબ્દ લખ્યું છે. કાળદર્શક શબ્દ
એટલે કે કાળની અંદર વપરાતા શબ્દો કે આવા જે મેં અહીંયા શબ્દો લખ્યા છે એ શબ્દો આ સાદા વર્તમાન કાળમાં વપરાય છે. આ શબ્દો ફક્ત સાદા વર્તમાન કાળમાં, બીજા એક પણ કાળમાં વપરાતા હોય નહીં. તો ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદાપિ નહીં, ક્યારેય નહીં, નકારમાં, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, સમટાઈમ્સ કોઈક વાર, ઓફન એટલે વારંવાર. અમે વારંવાર બોડી ચેકઅપ કરાવીએ છીએ કે દર મહિને અમે બોડી ચેકઅપ કરાવતા હોઈએ, વારંવાર અમે ડીમાર્ટથી શોપિંગ કરીએ છીએ કે દર મહિનાને અમે વારંવાર શોપિંગ ડીમાર્ટથી કરીએ છીએ. અમે વારંવાર મંદિરે જઈએ છીએ કે દર અવિકલી મંદિરે જતા હોઈએ છીએ. એવરી ડે અમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો એવરી ડે રેગ્યુલરલી નિયમિત કે અમારું નિયમિત ડૉક્ટરનું ક્લિનિક ચેકઅપ કરાવીએ છીએ કે અમે દર મહિને બોડી ચેકઅપ કરાવીએ છીએ. એટલે એવરી વીક, એવરી યર આ ટાઈપનું કે દર વર્ષે, દર અઠવાડિયે, ડેલી. તો આવા શબ્દો વિદ્યાર્થી મિત્રો આ કાળદર્શક શબ્દો કહેવાય છે અને જે ફક્ત સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે. હવે આના પછી આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સાદા વર્તમાનકાળની ડેફિનેશન, એના કાળદર્શક શબ્દો સમજી ગયા. હવે આપણે એના કોઠા સમજીએ કે તમે બધા જ કોઠા વિશે વાક્ય કરશો, તમને બધાને ખબર છે કે પહેલાં આપણે ટુ બીનો કોઠો જોડીશું, એના પછી ટુ હેવનો, અને એના પછી ટુ અને દસના રૂપો વિશે અભ્યાસ કરીશું. અહીંયા અમે ત્રણેય કોઠા સાથે જ લખેલા છે, એટલે તમને ત્રણેયનો ભેગો જ આઈડિયા આવી જાય એ રીતે આપણે લખીશું. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમે લખીશું ટુ બીના વર્તમાનકાળના રૂપો કે ટુ બીના વર્તમાનકાળના રૂપો. તો સર્વનામ એક વચન, ઉપરનો જે ખોટું છે એક વચન છે, એની બાજુમાં લખી છે ટુ બી ક્રિયાપદના રૂપો, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પુરુષ આપણો આવશે આઈ, બીજો પુરુષ આવશે યુ, અને ત્રીજો પુરુષ આવશે ઈ, સી અને બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આઈની સાથે આપણે જ્યારે પોતાની વાત કરતા હોઈએ તો આઈ એમ ટુ બી ક્રિયાપદનું એમ ક્રિયાપદ વાપરીએ છીએ. ચલો બીજો પુરુષ યુ છે, જ્યારે હું યુ કોઈ બીજા વ્યક્તિની વાત કરતી હોઉં ત્યારે યુની સાથે આ ક્રિયાપદ આવે છે, અને જ્યારે કોઈ ત્રીજા જ વ્યક્તિની વાત કરતા હોઈએ ઈ શી ઈ કે તે રોહિત છે, તે રીમાં છે, તો મારે તેમની વાત કરવી છે તો હી શી ઈટની સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ આવશે ઇઝ, આઈ એસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આઈની સાથે એમ, યુની સાથે આર અને હી શી ઈટની સાથે ઇઝ ક્રિયાપદ આવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું બહુવચન, સર્વનામ અને ટુ બી ક્રિયાપદના રૂપો. હવે બહુવચનના જોઈશું, બહુવચનનો પ્રથમ પુરુષ એટલે કે જ્યારે કે મારા જેવા બીજા બે ત્રણ ટીચર હોય અને અમે અમારી વાત કરતા હોય વી આર ટીચર, તો પ્રથમ પુરુષ આવશે બી. અમે ટીચરો કોઈ બીજા ટોળું હોય કે યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો, તો એમના માટે બીજા પુરુષ માટે વાપરીશું યુ, અને તેઓ પેરેન્ટ્સ છે, તેઓ વાલી મિત્રો છે, તો દે આર પેરેન્ટ્સ, તેઓ વાલી મિત્રો છે, તો એના માટે તે. તો બીનું બહુવચન આવશે પ્રથમ પુરુષ બી, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ આવશે દે. બરાબર. હવે વીની સાથે મેં વાત કરી કે વી આર ટીચર્સ, તો વીની સાથે આર, યુ આર સ્ટુડન્ટ્સ તો યુની સાથે આર, દે આર પેરેન્ટ્સ તો દેની સાથે પણ આર. તો ટૂંકમાં બહુવચનમાં બધાની સાથે આર ક્રિયાપદ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે એક વચન અને બહુવચનનો કોઠો એ ટુબીના રૂપનો છે. ઇનકેસ કોઈ વાર પૂછે કોઈ પ્રશ્નો કે ચલો ભાઈ ટુબીના સર્વનામ એક વચનના અને બહુવચનના સર્વનામો કહો, તો એક વચનના આઈ, યુ, ઈ, શી અને ઈ, અને બહુવચનના વી, યુ અને ધે છે. ચલો સેમ એ જ રીતે હવે ટુ હેવના રૂપો, આપણે હેવ અને હેઝ વાળી ખાલી જગ્યા બધા જ જાણીએ છીએ. ચલો પ્રથમ પુરુષ આઈ, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ ઈ, શી અને ઈ. બરાબર. ચલો આઈની સાથે આવશે ટુ હેવના રૂપનું હેવ. આઈ એક વચન છે અને પ્રથમ પુરુષ છે. ચલો યુ બીજો પુરુષ છે એટલે એની સાથે આવશે હેવ. જ્યારે ત્રીજો પુરુષ એક વચન હી શી ઈ
હોય ત્યારે હેવ અને હેઝ એ વર્તમાન કાળના રૂપમાં અનુરૂપ હેઝ આવે છે. કોની સાથે હેઝ આવે છે? તો હી, શી અને ઇટની સાથે હેઝ આવે છે. હીની જગ્યાએ કોઈ પુરુષનું નામ, શીની જગ્યાએ કોઈ છોકરીનું નામ અને ઇટની જગ્યાએ પ્રાણી કે પક્ષીનું નામ હોય તો પણ આપણે હેઝ ક્રિયાપદ મૂકીએ છીએ. ચલો નેક્સ્ટ છે બહુવચન સર્વનામ. ચલો બહુવચન સેમ આગળ લખાય રીતે વી યુ અને દે. ચલો વીની સાથે બહુવચન રૂપ આવશે હેવ, યુની સાથે હેવ, દેની સાથે હેવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બધા જ તમે જાણો છો. હવે નેક્સ્ટ જાણીએ આપણે. અહીંયા બધે છે ડુ અને ડઝ ના રૂપો. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ડુ અને ડઝ વિશે તમારે ખાસ અભ્યાસ કરવાનો છે, કારણ કે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ ના ઉપર જ ડિપેન્ડ થતું હોય છે કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે તમને બનાવવાનું હોય છે ત્યારે પ્રશ્નની અંદર ડુ અને ડઝ નો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. હવે તમને ખ્યાલ હોવી જોઈએ કે કયા પુરુષની સાથે, કે અહીંયાના કયા પુરુષની સાથે આપણે ડુ મૂકવાનું હશે, કયા પુરુષની સાથે આપણે ડઝ મૂકવાનું હશે. ચલો ડુ હશે તો ક્રિયાપદમાં શું ફેરફાર હશે, ચલો ડઝ હશે તો ક્રિયાપદમાં શું ફેરફાર હશે તો આપણે જાણીએ. પહેલા તો આપણે આપણા સર્વનામ લખી દઈએ. પ્રથમ પુરુષ આઈ, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ હી, શી અને ઈ. વિદ્યાર્થી મિત્રો, ડુ અને ડઝ એ સાદા વર્તમાન કાળના સહાયક ક્રિયાપદો છે. કે ડુ અને ડઝ, કોઈ પૂછે કે ડુ અને ડઝ શું છે, તો ડુ અને ડઝ સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ છે. ચલો આઈ ની સાથે વપરાશે ડુ, યુ ની સાથે પણ આવશે ડુ અને ઈ, શી ની સાથે આવશે ડઝ. ચલો આપણે બહુવચન લખી દઈએ પછી એના વિશે ચર્ચા કરીએ. પ્રથમ પુરુષ વી, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ હે. ચલો વી ની સાથે આવશે ડુ, યુની સાથે ડુ અને દેની સાથે પણ ડુ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ડુ અને ડઝ વપરાતું હોય, પહેલા આપણે ડુ ની વાત કરીએ તો ડુ કોની સાથે વપરાશે? પ્રથમ પુરુષ આઈ, બીજો પુરુષ યુ અને બહુવચન વી, યુ અને દેની સાથે ડુ નો ઉપયોગ થાય છે. જ્યારે પણ ડુ વપરાય, જ્યારે પણ વાક્યની અંદર ડુ નો ઉલ્લેખ થયો હોય ત્યારે ડુ ની સાથે ક્રિયાપદ રૂપ મૂળ જ આવે છે. કે જેમ તમે આગળ સાદા વર્તમાન કાળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, તમે કોઈ અજાણ નથી સાદા વર્તમાન, તો સાદા વર્તમાન કાળમાં જો તમને કૌંસમાં રૂપ આપેલું હોય પ્લેટ અને ખાલી જગ્યામાં ધારે કે એવું કીધું કે આઈ ખાલી જગ્યા ફૂટબોલ, હું ફૂટબોલ રમું છું. ચલો આઈ છે ખાલી જગ્યા છે અને ફૂટબોલ કૌંસમાં આવેલું છે પ્લેટ, તો તમને ખબર છે કે આઈ એ પ્રથમ પુરુષ છે. તો પ્રથમ પુરુષ હોય ત્યારે તેની સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું રૂપ મૂળ આવે છે, એટલે કે પ્લેની પાછળ કોઈ પણ જાતનો પ્રત્યય લાગતો નથી. એટલે આપણે ખાલી જગ્યામાં આઈ પ્લે ફૂટબોલ, હું ફૂટબોલ રમું છું. હવે ચલો આઈ ની જગ્યાએ તમને રોનકનું નામ આપ્યું કે રોનક ખાલી જગ્યા ફૂટબોલ, રોનક ફૂટબોલ રમે છે, કૌંસમાં તમને પ્લે આપેલું છે. તો પ્લેનું કયો પ્રત્યય લાગશે? રોનક ત્રીજો પુરુષ છે, એટલે ત્રીજા પુરુષ હોય, કોઈ છોકરાનું નામ આપેલું છે તો પ્લેની પાછળ આપણે એસ પ્રત્યય લગાડીશું, એટલે કે રોનક પ્લેસ ફૂટબોલ, રોનક ફૂટબોલ રમે છે. બરાબર, તો આઈ યુ વી યુ અને ધેની સાથે ડુ આવશે અને આ જેનાથી ખાલી જગ્યાઓ શરૂ થઈ હોય વી યુ ધે બે નામ આપેલા હોય તો તમારે ખાલી જગ્યાની અંદર જે કૌંસમાં રૂપ આપેલું હોય એ જ રૂપ લખવાનું હોય છે. કોઈ પણ રૂપની પાછળ કોઈ પણ જાતના પ્રત્યય લાગતા નથી, પણ ક્યારે ખાલી જગ્યા વી યુ ધે આઈ અને યુથી પૂછાયેલી હોય ત્યારે. હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યની અંદર વી યુ ધે અને આઈ અને યુ જો આનાથી પ્રશ્ન પૂછાયેલો હોય, આ પાંચ સર્વનામ આઈ યુ વી યુ અને તે ખાસ ધ્યાન આપેલું વિદ્યાર્થી મિત્રો, 10 વાર રિપીટ કરીશ, ખાસ ધ્યાનના ગ્રામર એવી વસ્તુ છે કે તમારે ઓલવેઝ આનો અભ્યાસ કરવો પડશે અને ગ્રામર ક્યારે ચેન્જ થવાનું નથી, એનો નિયમ બદલાય નહીં. એક સમય તમારો પાઠ બદલાશે પણ ક્યારે ગ્રામરના અંદરના નિયમ ચેન્જ થાય નહીં. ચલો કે સાદા વર્તમાન કાળમાં એસ ડબલ એસ એસ એચ વાળા રૂપ હોય તો એની પાછળ તમારે ઈએસ જ લાગે, એમાં કોઈ બીજો પ્રત્યય લાગે નહીં. આ વસ્તુ નોટ કરી લેવાનું. એટલા માટે ખાસ કહું છું કે આઈ યુ વી યુ અને જેથી પ્રશ્ન પૂછાયેલો હોય તો તેની સાથે ક્રિયાપદનું રૂપ મૂળ જ આવે છે, કારણ કે આ
આ વસ્તુ બહુવચન છે અને આ બંને પ્રથમ પુરુષ અને બહુ બીજો પુરુષ એક વચન હોવાને કારણે ક્રિયાપદનું રૂપ મૂળ આવે છે, એટલે કે પ્રશ્નની અંદર પણ તેમની સાથે ડૂ જ વપરાય છે. જ્યારે પણ પ્રશ્નમાં ડૂ વપરાયેલું હોય ત્યારે તેની સાથે ક્રિયાપદનું રૂપ મૂળ આવે છે. હવે એનો જવાબ લખતી વખતે, જવાબ લખતી વખતે પણ ક્રિયાપદને અંતે કોઈ પ્રત્યય લાગતો નથી. કેમ નથી લાગતો? તો સર્વનામ આ આપેલા હોવાને કારણે. હવે બીજી વસ્તુ, જે કોઈ વાર ન પણ આપ્યું હોય, બે નામ આપ્યા હોય તો બી તમારે સમજી લેવાનું કે આ બહુવચન છે, એટલે તેની સાથે ડૂનો જ ઉપયોગ થશે. હવે વાત આવી ત્રીજા પુરુષની, હી શી અને ઈટ. હી શી ઈટની સાથે પ્રશ્ન જ્યારે પૂછાય, ડબલ્યુએચ ક્વેશ્ચન, હું સિવાયના દરેક પ્રશ્નની અંદર ડુ અને ડઝનો આપણે ઉલ્લેખ કરીશું. હવે હી શી ઈટની સાથે ડઝનો ઉલ્લેખ થશે. હી શી ઈટની જગ્યાએ કોઈના નામ પણ આપેલા હોય તો બી આપણે ડઝનો જ ઉલ્લેખ કરવાનો છે. પ્રશ્નની અંદર ડઝ વપરાયેલું હોય ત્યારે ક્રિયાપદનું રૂપ તેની સાથે મૂળ હશે, એટલે કે ક્રિયાપદને અંતે કોઈ પણ જાતનો પ્રત્યય લાગેલો હશે નહીં. પરંતુ તમે એનો જવાબ લખશો, જ્યારે આપણે એનો જવાબ લખીશું ત્યારે ડઝ પ્રશ્નમાંનો જે ડઝ હોય એ જવાબમાં લખવામાં આવશે નહીં, અને આપણું જે ક્રિયાપદ હોય એની પાછળ એસ, ઈએસ, આઈઈએસ જે પ્રત્યય લાગતો હોય એ એના નિયમના આધારે લગાવવાનું રહેશે. આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ વિડીયો ખાસ જુઓ તો તમને વધુ ખ્યાલ આવશે, બરાબર. આના પછી નેક્સ્ટ આપણે આગળ જાણીશું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ડુ અને ડઝ, ટુ બીના રૂપો અને ટુ હેવના ઓઠાઓ જાણ્યા પછી આપણી વાક્યરચના જાણીશું. મેં અહીંયા બે ટાઈપની વાક્યરચના લખી છે, એક છે સાદી વાક્યરચના, એટલે ઈ શી હોય ત્યારે ક્રિયાપદના અંતે પ્રત્યય લાગે છે.
આધારિત આપણે મેળવી લઈએ તો કર્તા તો પોસ્ટમેન. બીજા પદ ત્રીજો પુરુષ છે, પોસ્ટમેન એકલા જ છે. ટપાલી કયા પુરુષમાં આવશે? તો ત્રીજો પુરુષ એકવચન, એટલે એની પાછળ ક્રિયાપદનું ક્રિયાપદના રૂપને એસ ક્રિએસ. તો બ્રિંગની પાછળ જુઓ એસ પ્રત્યે દેખાય છે, તો આ ગ્રુપ ક્રિયાપદ. કર્મ શું છે? તો લેટર. અને વધારાના શબ્દોમાં આવશે એવરી મંડે, કે પોસ્ટમેન દર સોમવારે પત્રો વહેંચે છે. તો જોઈ લો તમને દેખાય છે, પોસ્ટમેન ત્રીજો પુરુષ છે, એટલે ક્રિયાપદની અંતે એસ પ્રત્યે લાગેલો છે. નેક્સ્ટ છે, ધે ઈટ એપલ્સ ઇન ધ મોર્નિંગ, તેઓ સવારમાં સફરજન ખાય છે. હવે ધ્યે એ કરતા છે, ધ્યે કરતા છે, પણ કયો કરતા છે? બહુવચનનો ત્રીજો પુરુષ છે. હવે મેં તમને અહીંયા ડુ અને ડઝમાં સમજાવ્યું કે જો ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદના અંતે કોઈ પણ જાતનો પ્રત્યય લાગતો નથી. તમને ખાલી જગ્યામાં જે કૌંસ સાથે હોય કે અહીંયા આપણે કોઈ ખાલી જગ્યા છે નહીં, પણ આપણે ટીની પાછળ જુઓ કોઈ પ્રત્યય દેખાય છે? નથી દેખાતો. કે તો અહીંયા આપણે શું લખેલું છે? ધ્યે લખેલું છે, ધે ઈટ એપલ્સ ઇન ધ મોર્નિંગ, તેઓ સવારમાં સફરજન ખાય છે. નેક્સ્ટ છે, સોનલબેન ટીચિંગ ઇંગ્લિશ, સોનલબેન અંગ્રેજી શીખવે છે. હવે કર્તામાં કોણ છે? સોનલબેન છે. સોનલબેન કયો પુરુષ છે? તો સોનલબેન ત્રીજો પુરુષ એકવચન છે. હવે ટીચ અહીંયા જુઓ ઈએસ પ્રત્યે, જુઓ ઈએસ છે. કેમ ઈએસ લાગ્યો? તો જે નામ, આ નિયમ છે તમારો, નેક્સ્ટ આપણે સમજીશું, પણ હું અહીંયા સમજાવી દઉં તમને. જે નામના અંતે, આજે આપણે નામ ક્રિયાપદો જે છે એ બધી ક્રિયાપદ કહો કે નામ કહો, જે ક્રિયાપદની અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતું હોય ત્યારે તેની અંતે ઈએસ પ્રત્યય લાગે છે. શું જુઓ, હવે ટીચરા સ્પેલિંગમાં ટી ઈ એ સી એચ આવ્યું, સી એચ, તો આપણે પ્રત્યય લગાડ્યો ઈએસ. લાસ્ટ છે, આઈ રીડ અ બુક એવરી ડે, હું દરરોજ પુસ્તક વાંચું છું. કર્તા કોણ છે? આઈ છે, પ્રથમ પુરુષ છે, એટલે તેની સાથે ક્રિયાપદનું રૂપ આવ્યું. મૂળ કોઈ પણ જાતનો પ્રત્યય લાગતો નથી, વિધિ પાછળ કોઈ જાતનો પ્રત્યય લાગતો નથી, બરાબર. હવે લખ્યું છે મેં નકાર વાક્ય, અહીંયા જે ઉદાહરણ લખ્યા છે એના જ આપણે નકાર બનાવીશું, બરાબર, ખ્યાલ આવી ગયો? તો આપણે નકાર બનાવીશું. ફર્સ્ટ છે, ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર એવરી મંડે. હવે પહેલા દો ધ પોસ્ટમેન, બરાબર, એના પછી શું લખ્યું છે? ડુ અને ડસ. હવે ડુ અને ડસ બંને મૂકવાના? ના. કેમ ના મૂકાય? તો અહીંયા આપણું જે કરતા હોય એને ડિપેન્ડ આપણું ડુ અને ડસ કરે છે. ચલો, પોસ્ટમેન કયો પુરુષ છે? તો ત્રીજો પુરુષ એકવચન, તો આપણે શું મૂકીશું? ધ પોસ્ટમેન ડઝ નોટ. હવે ડઝ આવ્યું એટલે ક્રિયાપદનો રૂપ મૂળ મૂકવામાં આવશે, એટલે આપણું જે બ્રિંગ્સ હતું એની જગ્યાએ આપણે એસ નીકાળી અને ફક્ત બ્રિંગ લખીશું. બ્રિંગ એવરી મંડે, તો પોસ્ટમેન દર સોમવારે પત્રો વહેંચતા નથી, બરાબર. ચલો નેક્સ્ટ છે, ધે ઈટ એપલ્સ ઇન ધ મોર્નિંગ. ચલો, તે ધે ત્રીજો પુરુષ બહુવચન છે, એટલે આપણે શું લઈશું, ઉલ્લેખ કરીશું? ડુ નોટ, ધે ડુ નોટ ઈટ. હવે તેની સાથે તો ક્રિયાપદનું રૂપ મૂળ જ આવે છે, એટલે એમાંનો કોઈ પ્રત્યય છે નહીં. તો ધે ડુ નોટ ઈટ એપલ ઇન ધ મોર્નિંગ, તેઓ સવારમાં સફરજન ખાતા નથી. સોનલબેન ટીચિંગ ઇંગ્લિશ, સોનલબેન અંગ્રેજી શીખવે છે. હવે આપણે વાક્ય કેવું બનાવવાનું છે? સોનલબેન અંગ્રેજી શીખવતા નથી. તો પહેલા લખીશું સોનલબેન, સોનલબેન ત્રીજો પુરુષ છે, એટલે આપણે ક્રિયા માટે નકાર માટે દસ સહાયકારક ક્રિયાપદ મૂકીશું, દસ ન. હવે અહીંયા સોનલબેનની પાછળ જે ઈએસ લાગ્યો હતો એ ઈએસ શું કરી દઈશું? આપણે દૂર કરી નાખીશું અને એનું મૂળ રૂપ ટીચ મૂકવામાં આવશે, ટીચ ઇંગ્લિશ, બરાબર. ચલો લાસ્ટ, આઈ રીડ અ બુક એવરી ડે, હું
આના પછી આપણે WH ક્વેશ્ચનનો પણ અભ્યાસ કરવાનો છે.